હોસ્પિટલ શુક્રવારે સાંજે ઓક્સિજન સિલિન્ડરમાં ધડાકો થયો હતો. ધડાકો થયા બાદ વાલ્વની પિન ઉછળીને સર્વન્ટની આંખમાં વાગતા તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ધડાકો થવાને કારણે કોવિડ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં ભાગદોડ મચી ગઈ હતી. સાથે ફાયર બ્રિગેડના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. શુક્રવારે સાંજે 4:00 વાગ્યાના અરસામાં 108 એમ્બ્યુલન્સમાં એક દર્દીને કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દર્દીને ઓક્સિજનની જરૂર હોવાથી કોવિડ હોસ્પિટલમાંથી અસ્પાક શેખ સલીમ નામનો સર્વન્ટ ઓક્સિજન સિલિન્ડર લઈને દોડી આવ્યો હતો અને દર્દીને ઓક્સિજન આપવા માટે સિલિન્ડરનો વાલ્વ ખોલી રહ્યો હતો ત્યારે સિલિન્ડરમાં અચાનક ધડાકો થતાં વાલ્વની પિન ઉછળીને આંખમાં વાગતા અસ્પાક ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. ઘટનાને પગલે કોવિડ હોસ્પિટલની ઓપીડીમાં ભાગદોડ મચી ગઈ હતી. બીજી બાજુ અસ્પાકને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ સ્ટેમ સેલ હોસ્પિટલની ઓપીડીમાંથી દર્દીને લાવતી વખતે ઓક્સિજન બોટલ પૂરો થઈ ગયો હતો, જેથી દર્દીને ઓક્સિજન આપવા માટે બીજો બાટલો ચડાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે અકસ્માત ઓક્સિજન રેગ્યુલેટરમાંથી ફ્લો મીટરનો પ્લાસ્ટિકનો ભાગ અસ્પાક શેખની જમણી આંખમાં વાગ્યો હતો, જેથી તાત્કાલિક સારવાર માટે આંખના વોર્ડમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે વિસ્ફોટનો કે આગનો બનાવ બન્યો ન હતો, જોકે સિવિલ તંત્રમાં સમયાંતરે આવા અકસ્માતોના બનાવોને લીધે દર્દીઓના જીવ જોખમમાં મુકાતા હોય છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા સુરક્ષા માટે પૂરતી તકેદારી ધ્યાનમાં રાખવામાં આવતી નથી.